લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ વિધિવત રીતે રાજ્યપાલ દ્વારા વિધાનસભાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. વિધાનસભાના વિસર્જનના ગણતરીના કલાકોમાં મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપવાની સાથે જ નવી સરકારની શપથવિધિની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ 28 અધિકારીઓએ જવાબદારી સોંપવામાં આવી છે. 25 ડિસેમ્બરે નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાય તેવી શક્યતા છે. આ અંગે નીતિન પટેલે જણાવ્યું કે રાજ્યમાં નવા સીએમની નિમણૂક થાય ત્યાં સુધી વિજય રૂપાણી કાર્યકારી સીએમ તરીકે કાર્યભાર સંભાળશે. હાઈકમાન્ડ દ્વારા નવા સીએમના નામની જાહેરાત થશે તે માટે નવા ચૂંટાયેલા સભ્યોની એક બેઠક બોલાવવામાં આવશે, જેમાં નવા સીએમના નામની ચર્ચા થશે. બંધારણીય રીતે ગુજરાત વિધાનસભાનું ગઈકાલે વિસર્જન કરવામાં આવ્યું છે અને પ્રણાલીગત રીતે માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે મુખ્યમંત્રી તરીકે તેમજ મંત્રીમંડળના સૌ સાથીઓએ મંત્રી તરીકે માનનીય રાજપાલશ્રીજીને રાજીનામો પત્ર આપ્યો છે અને આખું મંત્રીમંડળનું રાજીનામું માનનીય રાજપાલશ્રીએ સ્વીકાર્યું છે. પ્રથમ તો કેરટેકર રખેવાળ સરકાર તરીકે રાજપાલ શ્રી માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈને જ્યાં સુધી નવા મંત્રી મંડળની રચના ન થાય અને નવા મુખ્યમંત્રી શપથ ન લે ત્યાં સુધી મુખ્યમંત્રી તરીકેની જવાબદારી નિભાવવાનો આદેશ કરશે અને સાથે સાથે અમારા ભારતીય જનતા પક્ષનું રાષ્ટ્રીય નેતૃત્વ ટૂંક સમયમાં ગુજરાતના નવા ચૂંટાયેલા ધારાસભ્યશ્રીઓની સંસદીય પક્ષની મીટિંગ બોલાવશે.